હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બેસન પિત્તોળનું શાક. તો એના માટે એક બાઉલ લઈ લીધો છે જેની અંદર આપણે બેસન લઈશું. તો અહીંયા મેં 1.5 વાટકી બેસન લીધો છે. આ બેસનથી 4 લોકોને સર્વ થાય એટલું શાક બની અને રેડી થશે. એની અંદર આપણે 1 ચમચો જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 1/2 ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર, સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલો અહીંયા કને અજમો ઉમેરવાનો છે. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી લઈ અને થોડી ક્રશ કરી અને ઉમેરી દેવાની છે અને 1/2 ટેબલ સ્પૂન જેટલું અહીંયા જીરું ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આપણે આની અંદર પાણી ઉમેરી અને એનો એક ઘોલ તૈયાર કરી લેવાનો છે. તો એક સાથે બધું પાણી નહીં ઉમેરીએ, થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને એનો એકદમ પ્લેન એવો ઘોલ બનાવી અને રેડી કરી લેવાનો. તો બેસનની અંદર કોઈ પણ જાતના ગાંઠા ના પડે એ રીતના અહીંયા આપણે એને સારી રીતના ચલાવી લઈશું જેથી એકદમ સારી રીતના આપણું બેટર બની અને રેડી થાય. તો અહીંયા મને 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી જોયું છે આ બેટર બનાવવા માટે. તો અહીંયા એકદમ પતલું બેસન પણ આપણે નથી કરવાનું, એકદમ મીડિયમ એવું અહીંયા ઘોલ બનાવી અને આપણે રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે ઘોલ બનાવી અને રેડી કરવાનો છે. તો હવે આપણે ગેસ પર એક નોનસ્ટિક કડાઈ લઈ લઈશું. ગેસને ઓન કરી અને કડાઈ થોડી ગરમ થાય ત્યારે આપણે આ ઘોલ એની અંદર રેડી દેવાનો છે. તો અહીંયા ગેસની આંચ એકદમ ધીમી કરી દેવાની છે આપણે અને ધીમી આંચ પર આ બેસનને આપણે કૂક કરવાનો છે. જો તમારી પાસે નોનસ્ટિક કડાઈ ના હોય તો એકદમ જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને એકદમ સતત ચલાવતા રહેવાનું જેથી એ નીચે ચોટે નહીં. તો અહીંયા આપણે કોઈ પણ જાતનું તેલ ઉમેર્યું નથી, તો નોનસ્ટિક કડાઈ છે એટલે બેસન નીચે ચીપકશે નહીં. પણ જો તમારી પાસે નોનસ્ટિક કડાઈ ના હોય તો થોડું અહીંયા તેલ ઉમેરી દેવાનું. હવે આપણે એને સારી રીતના ચલાવતા રહેવાનું છે અને એની અંદર ગાંઠો ના પડે એ રીતના આપણે એને કૂક કરવાનું છે. તો 5 મિનિટ જેવું થશે એટલે બેસન આપણું આ રીતના એકદમ થઈ જશે. તો જેમ એ કૂક થતો જશે એમ એનો કલર છે એ ચેન્જ થતો જશે. તો બેસનને આપણે સતત ચલાવતા રહેવાનું છે જેથી એની અંદર ગાંઠો પણ ના પડે અને બેસન એકદમ સારી રીતના કૂક થાય જેથી આપણી જે પિત્તોળ છે એકદમ સારી રીતના બને. તો અહીંયા મને ટોટલ 5 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે એને કૂક કરવામાં. તો સતત એકદમ ચલાવતા રહીશું, ગેસની આંચ ધીમી રાખીશું જેથી આપણો બેસન નીચે ચીપકે નહીં. તો હવે આપણે એને કવર કરી અને 2 મિનિટ જેવું વધારે કૂક કરીશું જેથી આપણો બેસન છે એકદમ કાચો ના રહે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે, મેં લીડ હટાવી લીધી છે. તમે જોઈ શકો છો બેસન એકદમ પ્રોપરલી કૂક થઈ ગયો છે. સારી રીતના એક વખત આપણે એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે ગેસ ઓફ કરી દેવાનો છે. અને હવે આપણે એક પ્લેટ લઈ લેવાની છે, પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરી અને પછી જ લેવાની છે અને એની અંદર આપણે આ બેસન છે એને પાથરી દેવાનો છે. તો કોઈ પણ એક વાસણની અંદર તેલ લગાવી અને એને સારી રીતના પાથરી દેવાનું જેથી બેસન નીચે ચીપકે નહીં. તો હવે મેં અહીંયા એક કટોરી લઈ લીધી છે જેની ઉપર તેલ લગાવીને આ રીતે એને સારી રીતના સ્પ્રેડ કરી અને એના સારી રીતના આપણે પીસ કરી લઈશું. તો અહીંયા મેં તમે જોઈ શકો છો કે પીસ કરી અને રેડી કરી લીધા છે. તો હવે આપણે એનો વઘાર કરીશું. તો વઘાર કરવા માટે નોનસ્ટિક પેનની અંદર મેં તેલ લીધું છે, 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે અને ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક કરવાની છે. તો ડુંગળીને આપણે સારી રીતના ચલાવી લઈશું જેથી એકદમ સારી રીતે કૂક થાય. ગેસની આંચ અહીંયા મીડિયમ રાખી છે મેં, સતત એને ચલાવતા રહીશું અને ડુંગળી આપણી કૂક થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ઝીણા સમારેલા ટમાટર ઉમેરીશું. અહીંયા તમે ટમાટરની ગ્રેવી કરી અને પછી પણ ઉમેરી શકો છો અને જો તમારે ટમાટર ના ઉમેરવા હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો. એને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈશું અને 1/2 ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું જેથી આપણા જે ટમાટર છે એકદમ સારી રીતના કૂક થઈ જાય. હવે મેં અહીંયા કને 2 ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે. તો આ ખાટું દહીં છે જેની અંદર આપણે 1 ચમચી કશ્મીરી લાલ મરચું, 1/2 ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરી અને એને સારી રીતના મિક્સ કરી અને એનો પતલો એવો ઘોલ બનાવી રેડી કરી લેવાનો છે. મીઠું અહીંયા મેં પહેલાં જ ઉમેરી દીધું છે એટલે આની અંદર નથી મિક્સ કર્યું. અને હવે આપણે આ મિશ્રણને આની અંદર ઉમેરી અને એને સારી રીતના મિક્સ કરી લઈશું. ડુંગળી અને ટમાટર સાથે એકદમ સારી રીતના એને મિક્સ કરી લેવાનું છે અને સતત ચલાવતા રહીશું જેથી દહીં છે એ ફાટી ના જાય. જો એને તમે ચલાવશો નહીં તો દહીં છે એ ફાટી જશે. તો એકદમ સારી રીતના તેલ છે કિનારા પરથી છૂટું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરતા રહેવાનું છે. તો 1 થી 2 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર એને સતત ચલાવતા રહેવાનું જેથી દહીં પણ સારી રીતના કૂક થઈ જાય. તો
તમે જોઈ શકો છો કે કિનારા પરથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું. તો અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને એક વખત એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. જેટલું તમે શાક બનાવતા હોય એ પ્રમાણે અહીંયા પાણી ઉમેરવાનું, અથવા તો તમારે જેટલી ગ્રેવી વધારે કરવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. અહીંયા મેં એને લીડથી કવર કરી અને 5 મિનિટ જેવું આપણે ઉકળવા દઈશું. પાણી એકદમ સારી રીતના ઉકળી જાય ત્યારબાદ જે આપણે પિત્તોળ બનાવ્યા હતા એ એની અંદર ઉમેરી દેવાના છે. તો આ રીતના આપણે એક એક પીસ છે આ રીતના અંદર ઉમેરી દઈશું. આ મારવાડી પિત્તોળનું શાક એકદમ ખાવામાં સરસ લાગે છે અને આમાં વધારે વસ્તુની જરૂર પણ નથી પડતી. જ્યારે ઘરમાં કંઈ પણ શાક ના હોય તો તમે આ રીતે મારવાડી પિત્તોળનું સબ્જી છે એ બનાવી અને રેડી કરી શકો છો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જે આ બેસનની પિત્તોળ છે એકદમ સોફ્ટ હોય છે. તો હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાની છે. મિક્સ કરી લીધા બાદ આપણે એને કવર કરી અને 5 મિનિટ જેવું કૂક કરશું, જેથી એ મસાલો છે એકદમ સારી રીતના છે બેસનની કતલી છે એના પર ભી આવી જાય અને ગ્રેવી પણ આપણી એકદમ સારી રીતના ઘટ થઈ જાય. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતના જે ગ્રેવી છે એ ઘટ થઈ ગઈ છે અને આપણી પિત્તોળ પણ અંદર સારી રીતના કૂક થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું, જેથી સબ્જીનો ટેસ્ટ છે એ સરસ આવે. અહીંયા તમારી પાસે ગરમ મસાલો ના હોય તો તમે અહીંયા એને સ્કીપ પણ કરી શકો છો. ગરમ મસાલો ઉમેર્યા બાદ આપણે એને સારી રીતે એક વખત મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું મારવાડી પિત્તોળની સબ્જી બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને ઓફ કરી દઈશું અને એને એક સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો અહીંયા મેં ગેસને ઓફ કરી દીધો છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું. સર્વ કરી લેવાની છે. તો અહીંયા મેં સબ્જીને સર્વ કરી દીધી છે. આ સબ્જીને તમે રોટી પરાઠા સાથે સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ જ સરસ